एक समय एक जंगलमां सफरजनुं एक मोटुं झाड हतुं। ए झाड पर एक बाळक रोज रमवा आवतो। क्यारेक ते झाडनी डाळी परथी लटके छे, क्यारेक ते फळ तोड़े छे, क्यारेक सफरजनना झाड परथी ते बाळक कूदी पड़े छे। झाड एकदम खुश हतो। आ रीते घणा वर्षो वीती गया। अचानक एक दिवस बाळक क्यांक गयो अने फरी पाछो ना आव्यो। झाडे घणा समय सुधी तेनी राह जोई पण ते ना आव्यो। हवे वृक्ष उदास थई गयुं हतुं, राह जोई पण ते आव्यो नहीं। घणा वर्षो पछी ते बाळक फरीथी झाड पर आव्यो, परंतु हवे ते थोड़ो मोटो थई गयो हतो। वृक्ष तेने जोईने खूब खुश थयो अने तेने तेनी साथे रमवानुं कह्युं, पण बाळक उदास थई गयो। कह्युं के ते हवे मोटो थई गयो छे, हवे झाड साथे रमवुं नथी। मने रमकडां साथे रमवुं गमे छे, पण मारी पासे रमकडां खरीदवा माटे पैसा नथी। वृक्षे कह्युं, उदास न थाओ, सफरजन तोड़ीने लई जा अने वेचीने पैसा मळे तेनाथी रमकडां खरीदो। बाळक खुशीथी फळ तोड़ीने लई गयो, परंतु घणा दिवसो सुधी ते पाछो आव्यो नहीं। अचानक घणा दिवसो पछी जे बाळक हवे जुवान थई गयुं हतो ते पाछो आव्यो। वृक्ष खूब खुश थयो अने तेने तेनी साथे रमवानुं कह्युं, पण छोकराए कह्युं, ते झाड साथे रमी शकतो नथी। हवे मारे थोड़ा पैसानी जरूर छे, कारण के मारे मारा बाळको माटे एक घर बनावुं छे। वृक्षे कह्युं, मारी डाळीओ खूब ज मजबूत छे, तमे तेने कापीने तमारुं घर बनावी शको छो। खुशीथी शाखाओ कापी अने लई गयो। ते समये वृक्ष तेने जोईने खूब खुश थयो, परंतु ते फरी क्यारे पाछो आव्यो नहीं। અને ફરીથી વૃક્ષ એકલું અને ઉદાસ થઈ ગયું। છેવટે તે ઘણા દિવસો પછી થાકીને ત્યાં આવ્યો। ત્યારે જ વૃક્ષે ઉદાસીમાં કહ્યું, હવે મારી પાસે ફળ કે લાકડું નથી, હવે હું તમારી મદદ પણ કરી શકતો નથી। વૃદ્ધે કહ્યું, હવે તેને કોઈ મદદની જરૂર નથી, બસ એક એવી જગ્યા જોઈએ છે કે જ્યાં તે આરામથી બાકીનું જીવન વિતાવી શકે। વૃક્ષે તેને તેના મૂળમાં આશ્રય આપ્યો અને વૃદ્ધ માણસ કાયમ ત્યાં જ રહ્યો। આજે આપણા બધાની વાર્તા છે મિત્રો। આપણા માતા પિતા પણ આ વૃક્ષ જેવા છે। જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે તેમની સાથે હોઈએ છીએ। તે બાળક તે વૃક્ષ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને તે બાળકે તે સફરજનના ઝાડનો વારંવાર જરૂરિયાત મુજબ ઉપયોગ કર્યો। વૃક્ષ બધા સમય જાણતા હતા કે તે ફક્ત તેનો ઉપયોગ કરે છે। તેવી જ રીતે બાળકો રમતા રમતા મોટા થાય છે અને તેમને છોડી દે છે, અને જ્યારે બાળકને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે જ પાછા આવે છે। ધીમે ધીમે જીવન આમ જ પસાર થાય છે। આપણે આપણા માતા પિતાની વૃક્ષોના રૂપમાં સેવા કરવી જોઈએ અને માત્ર તેમનો લાભ ન લેવો જોઈએ। આ વાર્તામાં આપણે જોઈએ છીએ કે બાળક તે ઝાડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને તે બાળકે તે સફરજનના ઝાડનો વારંવાર ઉપયોગ કર્યો, તે જાણીને કે તે ફક્ત તેનો ઉપયોગ કરે છે। તેવી જ રીતે આજકાલ આપણે પણ માતા પિતાનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરતા હોઈએ છીએ અને જ્યારે તેઓ મોટા થાય ત્યારે તેમને ભૂલી જઈએ છીએ। આપણે હંમેશા માતા પિતાની સેવા કરવી જોઈએ, તેમનું સન્માન કરવું જોઈએ અને હંમેશા, ભલે આપણે ગમે તેટલા વ્યસ્ત હો, આપણે તેમના માટે થોડો સમય કાઢતા રહેવું જોઈએ। આશા છે કે તમને આ વાર્તા ગમી હશે। આભાર।